नमस्कार गुजरात आपनु हार्दिक स्वागत छे राज्यना नंबर 1 डिजिटल प्लेटफॉर्म ट्रेंडिंग गुजरात मा हूं छु हेमांगी सोलंकी तो आओ नजर करिए आजना मुख्य समाचार पर। खेड़ा जिलाना मेहमदावाद तालुकामांथी सौथी मोटा समाचार मळी रह्या छे। मेहमदावाद तालुकाना रोहिस्सा गाममा सरपंचना पति ₹2 લાખ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। ગાંધીનગર એસીબી દ્વારા તેમને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે। ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે આરોપીઓ જેમાં રોહિસા ગામના મહિલા સરપંચના પતિ બાબુભાઈ ખોડાભાઈ રાઠોડ આ ઉપરાંત અન્ય બે આરોપીઓ જેમાં તલાટી પ્રશાંત ચિમનલાલ પરમાર અને ગ્રામ પંચાયત સભ્ય બળદેવ બિજોલભાઈ રબારી દ્વારા બોરની ટાંકી અને ઓરડાની આકારણી કરવા માટે લાંચ માંગવામાં આવી હતી અને આ સમગ્ર બાબતે એસીબીને જાણ કરવામાં આવતા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને મહિલા સરપંચના પતિ બાબુભાઈ રાઠોડને આ છટકા દરમિયાન રંગેહાથ ₹2 લાખ ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે। ત્યારે ગાંધીનગર એસીબી ની ટીમ દ્વારા હાલ આરોપીઓ પર કાર્યવાહી ચાલુ છે। હજુ બે આરોપીઓ જેમાં તલાટી પ્રશાંત ચિમનલાલ પરમાર અને ગ્રામ પંચાયત સભ્ય બળદેવ બિજોલભાઈ રબારી પોલીસ પકડથી દૂર છે, પરંતુ અત્યારે બાબુભાઈ ખોડાભાઈ રાઠોડ ને ઝડપીને તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। મેમદાવાદ ખાતે ખાતરજ ચોકડી પાસે આવેલ સર્કિટ હાઉસ માં અત્યારે આરોપીઓ ની વધુ પૂછપરછ અને પંચનામા ની કાર્યવાહી ગાંધીનગર એસીબી દ્વારા કરવામાં આવી રહી છે।